નમસ્તે બાળ મિત્રો, આજે આપણે સરસ મજાનું ચેપ્ટર શીખવાના છે. ચેપ્ટર છે 13, નદીની સફર. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાની નદીની સફર કરીશું. નદી રિવર વિશે આપણે ઘણું બધું આજે શીખીશું. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર ની અંદર આપણે રિવર ને કેવી રીતે ક્લીન રાખવું, ઓકે, અને આપણા હાઉસમાં કેવી રીતે પાણી આવે છે, પછી જે ડર્ટી વોટર હોય છે તે ડર્ટી વોટર ને આપણે કેવી રીતે ક્લીન કરવા માટે એક ફિલ્ટર પ્લાન્ટ હોય છે, એ ફિલ્ટર પ્લાન્ટ ની મદદથી કેવી રીતે વોટર ને ક્લીન કરીને ત્યાર પછી આપણા હાઉસમાં પાણી આવે છે તે ફિલ્ટર પ્લાન્ટ આપણે જોઈશું. અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે ઘણી વાર તમને રિવર નું પાણી એકદમ ક્લીન લાગે છે, પણ ફ્રેન્ડ્સ તે ક્લીન હોતું નથી. તમને એ વોટર ની અંદર જે એકદમ નાના સૂક્ષ્મ કીટાણુ હોય છે, જર્મ્સ હોય છે, બેક્ટેરિયા હોય છે, પણ તે આપણે આંખેથી તે જોઈ શકતા નથી, કે એને આંખેથી આપણે જોઈ શકતા નથી. આપણને એવું લાગે છે કે આ પાણી એકદમ ક્લીન છે તો આપણે તેને પીવું જોઈએ, પણ નહીં. એ પાણી પીવાથી આપણને ઘણી બધી બીમારીઓ થાય છે, ટાઇફોઇડ, ડાયરિયા, એ બધું પાણીથી જ આ બધા બીમારીઓ થાય છે. તો ફ્રેન્ડ્સ, તે પાણી ગંદુ હોય છે એટલે પાણી પીવાય નહીં. તો એ બેક્ટેરિયા, એ જર્મ્સ તે કેવા હોય છે પાણીની અંદર, તે આપણે પિક્ચરની મદદથી આ ચેપ્ટરની અંદર શીખીશું. પછી ફ્રેન્ડ્સ, પાણીને ક્લીન કરવા માટે 3 મેથડ હોય છે. એક તો આપણે, તમને ખબર જ છે, તમારા ઘરમાં પણ મમ્મી પાણી ઉકાળીને પીતા હશો તમે લોકો, હને? એક તો એને બોઇલ કરીને, બરાબર, પછી તેને ફિલ્ટર, બધાના જ ઘરે હશે ફિલ્ટરની મદદથી. પછી થર્ડ છે ફટકડી, એક ઇમ્પોર્ટન્ટ છે ફટકડી. પછી એવા ટેબ્લેટો આવે છે, એ બધું જ આપણે જોઈશું. આ રીતે પાણીને ક્લીન કરીને પણ પીવામાં આવે છે. તો આ બધું સરસ મજાના ચેપ્ટરની અંદર આપણે શીખીશું. પણ ફ્રેન્ડ્સ, તે પહેલા આપણે આ ચેપ્ટરની અંદર સરસ મજાનું પિક્ચર છે નદીનું, એ પિક્ચરની, એ પિક્ચર પરથી આપણે સરસ મજાની સ્ટોરી સાંભળીશું, બરાબર? તો તમે ધ્યાનથી સાંભળજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે એક સરસ મજાની પિક્ચર પરથી સ્ટોરી સાંભળીએ. ફ્રેન્ડ્સ, તમને જે પિક્ચર દેખાય છે એ પિક્ચર પરથી આપણે એક સરસ મજાની સ્ટોરી બનાવીશું, ઓકે? તો ચલો આપણે સ્ટોરી સાંભળીશું. પિક્ચરને જોવાથી આપણને શું ખબર પડે છે? પિક્ચરને જોવાથી શું ખબર પડે છે કે એક રિવર વહેતી છે, તે પહાડ પરથી, પહાડ એટલે હિલ પરથી રિવર વહે છે, ત્યારે તે એકદમ ક્લીન બ્લુ રિવર હોય છે. તમને ખબર જ છે કે રિવર કેવી હોય છે, નદી, એનો કલર કેવો હોય છે? બ્લુ, પાણીનો. તો એ તે એકદમ ક્લીન બ્લુ રિવર હોય છે. આસપાસ એકદમ સરસ ગ્રીન ટ્રીઝ હોય છે. રિવર્સમાં ઘણી બધી ફિશો હોય છે, એટલે માછલીઓ હોય છે. પછી રિવરનું પાણી વહીને વિલેજમાં આવે છે, ત્યારે જે વિલેજના લોકો છે તે પાણીમાં કપડાં ધોય છે, એનિમલ્સને નવડાવે છે, વાસણ માંજે છે, અને ધીરે ધીરે તે પાણી શું થવા માંડે છે? ગંદુ થવા માંડે છે. તો તે ગંદકીના કારણે, પાણી ગંદાને કારણે રિવરમાં જે બધી ફિશો હોય છે તે બધી ધીરે ધીરે ઓછી થવા માંડે છે, કે પાણી ગંદુ થઈ જાય એટલે જે બધી ફિશ હોય તે બધી મરી જાય છે, એટલે તેમાં પાણીમાં તે ઓછી થઈ જાય છે. પછી જ્યારે એ જ પાણી જ્યારે તે સિટીમાં આવી જાય છે, ત્યારે સિટીમાં ઘણી બધી ફેક્ટરી હોય છે. તમને ખબર છે ને કે આપણે પણ અહીંયા ઘણી બધી ફેક્ટરી હોય છે, હજીરામાં મોટી મોટી ફેક્ટરી હોય છે. તો એ ફેક્ટરીમાં સામાનને સપ્લાય માટે તેઓ બોટનો યુઝ કરે છે. બોટ હોય છે, સ્ટીમર હોય છે, તેમાં જે બધો જે માલ સામાન હોય છે તેનું સપ્લાય કરે છે. તો એ બોટનો યુઝ કરે છે. તો જે બોટમાં ઈંધણ ઓઇલનો યુઝ કરવામાં આવે છે તેના મદદથી બોટ ચાલે છે. ઈંધણ એટલે ફ્યુઅલ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્યુઅલ. તો એ ઈંધણ ઓઇલથી તે બોટ ચાલે છે. તો તે રિવરમાં વહેતી ઓઇલ છોડતી જાય છે. જેમ જેમ બોટ જાય
તો બોટનું જે ઇંધણ ઓઇલ છે તે રિવરમાં વહેતું જાય છે. તેનાથી શું થાય છે? તેનાથી રિવરનું પાણી એકદમ ડર્ટી, ગંદુ થઈ જાય છે. ફેક્ટરીમાં જે બનતો વેસ્ટ, કચરો, વેસ્ટ એટલે કચરો, જે રિવરમાં તેઓ પધરાવી દેવામાં આવે છે, જેનાથી શું થાય છે કે રિવર ખૂબ જ ગંદી થઈ જાય છે. ધીરે ધીરે રિવરની જે બધી ફિશો હોય છે મરી જાય છે. નદીનું પાણી ધીરે ધીરે બ્લેક થવા માંડે છે. તેમાં એક ગંદી જાતની સ્મેલ આવવા માંડે છે. કેમ કે બધું એની અંદર વેસ્ટ ને બધું ઈંધણ ઓઇલ જે બધું મિક્સ કરે એટલે પાણીમાં શું થાય છે, તેની ગંદી સ્મેલ આવવા માંડે છે. તેવી રીતે આપણી આ સુંદર રિવર તે સુંદર રહેતી નથી. ફ્રેન્ડ્સ, આ રિવરની સ્ટોરી એ સાચી જ છે. આપણે પણ અહીંયા બધી ઘણી જગ્યાએ જે આપણી જે રિવર છે તે એકદમ ગંદી થઈ ગયેલી છે. આવું જ રિયલમાં પણ થાય છે. તમને ખબર જ છે કે આપણે અહીંયા સુરતમાં પણ તાપી જે રિવર છે તે પણ એકદમ ગંદી થઈ ગયેલી છે. તેમાં શું કરે છે લોકો, જે આપણે જે પૂજાપાઠના જે હાર ભગવાનોને ચડાવેલા હોય છે તે શું કરે છે, તેમાં નાખી દે છે. એનાથી પાણીમાં બધું ડસ્ટ ભેગું થાય છે. એ ડસ્ટના કારણે પાણી એકદમ ગંદુ થઈ જાય છે. તો એના લીધે આપણી રિવર એ ડર્ટી બની જાય છે હને, અને તે એવી સુંદર રહેતી નથી. હવે આપણે પિક્ચરની મદદથી જોઈશું કે પહેલાં રિવર કેવી હોય છે, પછી ધીરે ધીરે તે કેવી થઈ જાય છે, તે આપણે એક પિક્ચરની મદદથી જોઈ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે કુદરતે આપણને એક એવી સરસ મજાની સુંદર એકદમ ક્લીન રિવર આપી હતી, પણ એ રિવરને આપણે કેવી બનાવી દીધી તે આપણે પિક્ચરથી જોઈશું. જો તમને પિક્ચરમાં દેખાય છે તો એ કુદરતે આપણને હિલથી એકદમ સુંદર અને ક્લીન કરીને રિવરનું પાણી આપણને આપ્યું છે, નદીનું પાણી. પણ આપણા સિટીમાં પ્રવેશતા તે રિવરનું પાણી એકદમ બ્લેક થવા માંડે છે. તમે દેખાય છે પિક્ચરમાં કેવું રિવરનું પાણી કેવું સરસ મજાના હિલમાંથી નીકળતું, કેટલું સરસ બ્લુ અને એકદમ ક્લીન હોય છે. પણ જો તે સિટીમાં આવતાની જ હાથમાં તે રિવર એકદમ બ્લેક થવા માંડ્યું હને, તો એનું કારણ શું છે? તે આપણે જ તેના જવાબદાર છે. આપણે શું કરીએ છીએ કે રિવરના પાણીમાં એટલો બધો વેસ્ટ, કચરો ફેલાવેલો છે, જેથી રિવર કેવી થઈ ગઈ છે, એકદમ ડર્ટી, એકદમ ગંદી થઈ ગઈ છે. તો તમને પિક્ચરમાં દેખાય છે કે કેવો કિનારા પાસે કેટલો બધો વેસ્ટ છે, કેટલો બધો કચરો છે, તેના લીધે રિવર કેવી દેખાય છે. ને આ બાજુ તમે પિક્ચરમાં જો કેવી સરસ મજાની છે ને, હવે કેવી છે, અને તે આવી જ છે, એકદમ ગંદી થઈ ગઈ છે રિવર. અને લોકો તો શું કરે છે, બ્રિજ પરથી પણ જે ભગવાનને ચડાવેલા હાર ફૂલો ગમે તેમ બધા વેસ્ટ કચરો તે ઉપર બ્રિજ પરથી જ નીચે નાખીને તમે જોવો છો કે કેવી ગંદુ. બ્રિજ પરથી પણ તમને આપણને રિવર જોવાની ગમતી નથી, કેટલી ગંદી લાગે છે. તો તેથી જ નદી એકદમ ક્લીન નથી રહેતી. વેસ્ટના લીધે આપણે અહીંયા પણ આપણી સિટીમાં પણ રિવર એકદમ ડર્ટી રહી છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું વોટર પોલ્યુશન એટલે શું. તો વોટર પોલ્યુશન એટલે કે રિવરમાં કોઈ ગંદા અથવા તો એકદમ કેમિકલ જેવું મટીરિયલ મિક્સ થઈ જાય, અને તેના કારણે જે ક્લીન વોટર હોય છે, ક્લીન પાણી હોય છે, તે શું થઈ જાય છે, એકદમ ડર્ટી થઈ જાય છે. જેના કારણે આપણે અનફિટ એટલે આપણે તેને યુઝ કરી શકીએ નહીં. તો તેવા વોટરને આપણે કહી શકીએ છીએ વોટર પોલ્યુશન. પડી ગઈ સમજ? વોટર પોલ્યુશન ને તમને ડેફિનેશન અથવા તો તમને ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકાય. ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે થોડા ક્વેશ્ચન આન્સર સમજી લઈએ. ધ્યાનથી સમજો. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રિવર જ્યારથી શરૂ થાય છે ત્યાં પાણીનો કલર કેવો હોય છે? તો ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું પહેલાં તો પાણી ક્યાંથી આવતું હતું? યસ, હિલમાંથી હને, પહાડી હિલ્સમાંથી પાણી નીકળે છે. તો ત્યારે જે હિલમાંથી જે પાણી નીકળે છે ત્યારે તે પાણીનો રંગ કેવો હોય છે? બ્લુ કલરનો હોય છે. ઓકે, તો નદી જ્યાંથી શરૂ થયા છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે? બ્લુ કલર હોય છે.
ઓકે ચલો સેકન્ડ આપ્યું છે કે રિવરમાં ક્યાંય ખૂબ ફિશો હોય છે તો ક્યાંય ઓછી અને કેટલી જગ્યાએ તો મરેલી ફિશો હોય છે તો આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો તો ચાલો આપણે થોડીક ડિસ્કસ કરીએ કે શેના કારણે ઘણી જગ્યાએ માછલી ઓછી હોય છે અને ઘણી કેટલી જગ્યાએ માછલીઓ એટલે ફિશો મરેલી હોય છે તો એમાં એવું હોય છે કે પાણી એ જીવન છે ફિશ માટે હને તો ફિશ ક્લીન વોટરમાં જીવતી રહે છે જ્યારે રિવરનું પાણી પોલ્યુટેડ થવા માંડે એટલે એકદમ પોલ્યુશન એટલે પેલું ગંદુ થવા માંડે તો એના કારણે ફિશો પોલ્યુટેડ વોટરમાં જીવિત ન રહી શકે તમને પિક્ચરમાં દેખાય છે જો કેટલી બધી ફિશો બધી કિનારે મરી ગઈ છે તો પાણીમાં પાણીની અંદર કેમિકલ પણ મિક્સ થવાથી તે વોટર અને વેસ્ટ મિક્સ થવાથી તે પાણી એકદમ પોલ્યુટેડ થઈ જાય છે એટલે ગંદુ થઈ જાય છે એના કારણે બધી ફિશો ઘણી કેટલી જગ્યાએ મરી પણ જાય છે અને કેટલી જગ્યાએ તમને ઓછી જોવા મળે છે બરાબર તો જ્યારે આવી રીતના તમને ક્વેશ્ચન પૂછાય તો ત્યારે તમે આ રીતે લખી શકો છો ચલો તો હવે આપણે થર્ડ છે કે રિવર જ્યારે વિલેજમાં પહોંચે છે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે આપણે આગળ સ્ટોરીમાં જોયું હતું કે જ્યારે રિવર વિલેજમાં પહોંચે છે ત્યારે તેમાં શું બધી ઘણી બધી ફિશો જોઈ શકાય છે બરાબર ચલો હવે છે કઈ જગ્યાએ રિવરમાં પાણીનો રંગ બદલાઈ ગયો છે આવું કેમ બન્યું હશે તે ચર્ચા કરો ઘણી જગ્યાએ રિવરમાં પાણીનો કલર બદલાઈ ગયો હોય છે બ્લેક અને ઓરેન્જ કલર દેખાય છે જો તમને પિક્ચરમાં દેખાય છે રિવરમાંનું જે રિવર છે તેનું પાણી એકદમ બ્લેક અને ઓરેન્જ કલરનું દેખાય છે તો શેના કારણે થયું હશે કે જ્યારે પાણીમાં ગંદકી મિક્સ થાય છે અથવા તો ફેક્ટરીના કેમિકલો જો મિક્સ થાય તો તે રિવરનું પાણી શું થઈ જાય છે તેમાં એનો કલર ચેન્જ થઈ જાય છે બરાબર ઘણી જગ્યાએ જ્યાં ફેક્ટરીની પાસે જો રિવર હોય તો તેમાં જો મિક્સ થઈ જાય કેમિકલ તો તેમાં પાણીનો રંગ બદલાઈ જાય છે બરાબર આવા ક્વેશ્ચનો તમને પૂછાય તમને એક એવો પણ ક્વેશ્ચન પૂછાય કે આ પાઠની અંદર તમને જે નદીની સફર છે બરાબર તો તેમાં તે ચિત્ર જે આપણે કર્યું તેનું વર્ણન કરો અથવા તો સ્ટોરી લખો તો જે આપણે ટીચરે જે સ્ટોરી કીધી તે જ આપણે ચિત્રનું વર્ણન આવે તો તેમાં પણ એ લખી શકાય ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ કે તમને એવું પૂછ્યું છે કે રિવરને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો એટલે આપણે ડિસ્કસ કરીશું તો રિવરને ક્લીન કરવા માટે શું કરવું જોઈએ તો પહેલાં તો આપણે એવું શું કરીએ કે જેથી પાણીને આપણે ક્લીન રાખી શકીએ અને કોઈ વેસ્ટ નાખે તેના માટે શું કરવું જોઈએ તો રિવરની આસપાસ ફેન્સિંગ એટલે બોર્ડરવાળી જાળી બનાવી શકાય જેથી કોઈ પણ આવીને રિવર પાસે આવીને એ વેસ્ટ એટલે કચરો નાખી ન શકે અને આપણા દેશમાં એકદમ સ્ટ્રિક્ટ રૂલ બનાવવું જોઈએ કે જે પણ વેસ્ટ નાખે તો તેને કડક ફાઇન દંડ ભરવો પડે એવા બધા નિયમો આપણે એકદમ સ્ટ્રિક્ટ રાખવા જોઈએ જેથી રિવરની અંદર કોઈ પણ વેસ્ટ નાખી ન શકે અને આપણે રિવર એકદમ ક્લીન રહે આ રીતે રિવરને સ્વચ્છ રાખવા માટે આવું કરી શકાય પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે જો તમારે પાણી પીવું હોય તો રિવરના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે તો આપણે જોયું હતું કે હિલ પરથી રિવર જે આવે છે તે જગ્યા પર રિવરનું પાણી એકદમ ક્લીન હોય છે તો તે પ્લેસ પરથી પાણી પીવું યોગ્ય છે જો તમે આમ જ તમે જો રિવરમાંથી પાણી પીઓ તો એ આપણે અહીંયા સિટીનું રિવરનું પાણી એકદમ ગંદુ હોય છે પણ જે ડાયરેક્ટ હિલ્સ પરથી જે પાણી આવતું હોય છે તે એકદમ ક્લીન હોય છે તો તે પાણી આપણે પીવું જોઈએ